સમગ્ર દેશ વિદેશ અત્યારે કોરોના કાળ સામે લડી રહ્યું છે ત્યારે આપણા દેશના તમામ ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાલમાં સરકારની ગાઈડલાઈન મુજબ અમુક છૂટ આપવામાં આવી રહી છે ત્યારે આજે યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ધામધૂમ યોજાતી ખોડિયાર જયંતિ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી આજે અંબાજીમાં ખોડિયાર જયંતિ નિમિત્તે માત્ર ખોડિયાર માતાજીની પૂજા અને હવન કરીને પ્રસંગને પૂરો કર્યો હતો. યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ખોડિયાર જયંતિ નિમિત્તે શોભાયાત્રા અને સુખડીનો પ્રસાદ સાથે ધામધૂમપૂર્વક ગ્રામજનોની હાજરીમાં યોજવામાં આવતું હતું, પણ આ વર્ષે કોરોના મહામારીના લીધે ખોડિયાર જયંતિને સંપૂર્ણ સાદગીથી યોજવામાં આવી હતી. સરકારની ગાઈડલાઈનને ધ્યાને લઈને શોભાયાત્રા અને રાત્રે ભજન સંધ્યાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. આજે માત્ર ખોડિયાર માતાજીની પૂજા અર્ચના કરી સુખડીનો પ્રસાદ વિતરણ કરી અને હવન કરી સાદગીથી કાર્યક્રમ યોજાયો હતો. આજે ખોડિયાર જયંતિ ઉત્સવ હોવાથી અમે હવનનો પ્રોગ્રામ રાખેલ છે, સુખડીનું વિતરણ રાખેલ છે, અન્નકૂટના દર્શન છે. ગઈસાલની જેમ ગઈસાલે અમે કોરોના કાળના હિસાબથી અમે આ સાલે ભજન સંધ્યા, ભવ્ય ભંડારો અને શોભાયાત્રા આ વખતે અમે મોકૂફ રાખેલ છે, એટલે અમે આ વખતે આ પ્રોગ્રામ રાખેલ છે. શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, શ્રી આઈ શ્રી ખોડિયાર યુવક મિત્ર મંડળ અને અંબાજીના ગ્રામજનોના સહયોગથી દર વર્ષના જેમ અમે આ વર્ષે પણ ખોડિયાર જયંતિ ઉજવી રહ્યા છીએ અને આ વર્ષે પણ કોરોનાના મહામારીના લીધે અમે અમારું ભજન સંધ્યા અને જે ભવ્ય ભંડારો થાય છે, 5,000 થી 7,000 માઈ ભક્તો અહીંયા ભંડારોના પ્રસાદ લે છે અને રાત્રિ ભજન સંધ્યા હોય છે અને અમારું ભવ્ય શોભાયાત્રા નીકળે છે, તેમાં ગ્રામજનો ખૂબ આનંદ લે છે. એ અમે કોરોનાના મહામારીના લીધે મોકૂફ રાખેલ છે અને અમારો હમણાંનો પ્રોગ્રામ એક હવન છે અને બીજું અન્નકૂટ દર્શન છે અને સાંજે માતાજીનું કેક કાપીને માનો અમે બર્થડે ઉજવીશું. આજે ખોડિયાર જયંતિ, મા સુદ અષ્ટમી, તો અહીંયા આજે ખોડિયાર માતા મંદિરે આજે નિજ મંદિરમાં નવચંડી યજ્ઞ તથા અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે. પ્રતિ વાર્ષિક અનુસાર દર વર્ષે અહીંયા ધામધૂમથી ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે, જેની અંદર શોભાયાત્રા અને સંગીત કાર્યક્રમ દરેક વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે આ બધી વસ્તુઓ મુલતવી રાખી છે અને માત્ર ને માત્ર ભગવતીની પૂજન અર્ચન, યજ્ઞ કાર્ય અને વિશેષ પ્રસાદ ધરાવીને લોકો એની ઉજવણી કરી પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે.